શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 11 કાર્ય અને ઉર્જાનો ત્રીજો તાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે ઉર્જા એટલે શું તે ભણી ગયા. પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહે છે. જે પદાર્થ પોતે કાર્ય કરે છે તે ઉર્જા ગુમાવે છે અને જે પદાર્થ પર કાર્ય થાય છે તે ઉર્જા મેળવે છે. ધારો કે પદાર્થ એ પાસે ઉર્જા છે. જ્યારે તે બીજા પદાર્થ બી સાથે આંતરક્રિયા કરે છે ત્યારે પદાર્થ બી થોડીક ઉર્જા મેળવીને સ્થળાંતરિત થાય છે. આમ પદાર્થ એ ઉર્જા ગુમાવે છે અને પદાર્થ બી ઉર્જા મેળવે છે, જે દર્શાવે છે કે જે પદાર્થમાં ઉર્જા છે તે કાર્ય કરી શકે છે. ટૂંકમાં પદાર્થમાં રહેલી ઉર્જા તેના કાર્ય કરવાની ક્ષમતાના રૂપમાં માપી શકાય છે. એટલા માટે જ ઉર્જાનો એકમ એ કાર્યનો એકમ જ છે. કાર્યનો એસઆઈ એકમ જૂલ, ઉર્જાનો એસઆઈ એકમ પણ જૂલ. વિદ્યાર્થી મિત્રો, પદાર્થની ગતિ ઉર્જા એના વિશે આપણે ગયા તાસમાં સરસ શીખી ગયા, બરાબર. પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એટલે કે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર, જો એમ દળ ધરાવતા તથા વી જેટલા સમાન વેગથી પદાર્થ ગતિ કરતો હોય તો પદાર્થની ગતિ ઉર્જા ઈ કે બરાબર 1/2 એમ વી વર્ગ. ઈ કે કાઇનેટિક એનર્જી, બરાબર. આપણે સમજી ગયા ગતિ ઉર્જાના ઉદાહરણો જોઈ લીધા. રાઇફલમાંથી છોડેલી ગોળી ગતિ ઉર્જા ધરાવે છે, પવન ગતિ ઉર્જા ધરાવે છે, વહેતા પાણીમાં ગતિ ઉર્જા સમાયેલી છે. આવા ઘણા બધા ઉદાહરણો તમે પણ તમારી આસપાસમાંથી શોધી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. સ્થિતિ ઉર્જા માટે અંગ્રેજી શબ્દ વાપર્યો છે પોટેન્શિયલ એનર્જી, બરાબર. પદાર્થની સંરચના અથવા તો સ્થાનના કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એટલે કે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જા માટે સિમ્બોલ વાપરો ઈપી, ઈ એનર્જી, પી પોટેન્શિયલ, બરાબર. સ્થિતિ ઉર્જા તો સિમ્બોલ ઈપી. સ્થિતિ ઉર્જા ઈપીનો એસઆઈ એકમ જૂલ. આપણે જોઈ ગયા કે કોઈ પણ પ્રકારની ઉર્જાનો એસઆઈ એકમ જૂલ થાય. કોઈ વસ્તુને ઊંચાઈ પર લઈ જતા તેની ઉર્જામાં વધારો થાય છે, કારણ કે વસ્તુને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. હવે આપણે આ જે કાર્ય કર્યું એ વસ્તુમાં સંગ્રહ પામે છે, એટલે ઊંચાઈએ રહેલી વસ્તુમાં આ પ્રકારની જે ઉર્જા રહેલી છે તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. સ્થિતિ ઉર્જાના ઉદાહરણો, ઊંચાઈ પર બાંધેલા બંધમાં સંગ્રહાયેલું પાણી સ્થિતિ ઉર્જા ધરાવે છે. એવી જ રીતે દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા ધરાવે છે. ધનુષ્ય પર ખેંચેલું બાણ સ્થિતિ ઉર્જા ધરાવે છે. હાથ વડે ઊંચકાયેલો હથોડો સ્થિતિ ઉર્જા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જો આ બધા સ્થિતિ ઉર્જા ધરાવે છે એનો અર્થ એમ કે આ બધા કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. દરેક કાંઈ ને કાંઈ કાર્ય કરી શકશે કારણ કે એની પાસે સ્થિતિ ઉર્જા છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે હમણાં જોયું, કોઈ પદાર્થને જમીન પરથી અમુક ઊંચાઈએ લઈ જઈએ તો એની ઉર્જામાં વધારો થાય છે. શું કામ વધારો થાય? કારણ કે પદાર્થને ઉપર લઈ જવા માટે એના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે એના પર કાર્ય કરીએ છીએ અને કરેલું કાર્ય તેમાં ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, જેને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખવી હોય તો આપણે આવું લખી શકીએ, જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે પદાર્થને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં તેના પર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર, તો જેમ આપણે ગતિ ઉર્જાનું સૂત્ર તારવ્યું એવી જ રીતે
આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવીએ તો અહીંયા જુઓ, જમીનની સપાટીએ એમ દળનો એક પદાર્થ પડેલો છે. આપણે તેને જમીનથી એ જ ઊંચાઈએ લઈ જઈએ છીએ. એટલે જુઓ, આકૃતિમાં ઊંચકાયેલો પદાર્થ ઉપર આપ્યો છે, બરાબર. જમીન પર પડેલા પદાર્થને આપણે જમીનથી એ જ ઊંચાઈ સુધી લઈ જઈશું ત્યારે થોડાક બળની જરૂર પડશે, બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળના પદાર્થને એ જ ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે, આ માટે બળની જરૂર પડે છે. કેટલું બળ જોઈશે? તો પદાર્થને જમીનથી આપેલ ઊંચાઈ એ જ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ પદાર્થના વજન mg જેટલું છે. હવે પદાર્થમાં તેના પર કરેલ કાર્ય, જેટલું આપણે કાર્ય કર્યું છે એટલી ઊર્જા પદાર્થમાં સંગ્રહ પામશે. એટલે પદાર્થ પર ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરેલું કાર્ય W છે. તો કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું લગાડ્યું? વજન બળ જેટલું, વજન બળ mg. અને સ્થાનાંતર કેટલું કર્યું? તો કે h ઊંચાઈ જેટલું. એટલે બળની જગ્યાએ mg, સ્થાનાંતરની જગ્યાએ આપણે h લખીએ તો કરેલું કાર્ય W બરાબર mg ગુણ્યા h બરાબર mgh જેટલું થાય, જે આપણે સમીકરણ 1 કહીએ. હવે પદાર્થ પર કરેલું કાર્ય mgh જેટલું હતું, એનો અર્થ એમ કે પદાર્થને mgh જેટલી ઊર્જા મળે છે, જે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા થાય. આમ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ep બરાબર mgh. હવે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની ખાસિયત જોઈએ તો એમ દળના પદાર્થને જમીનથી એ જ જેટલી ઊંચાઈએ અચળ વેગથી લઈ જવા માટે તેના પર લગાવવું પડતું લઘુત્તમ બળ એના વજન બળ જેટલું, એટલે કે mg જેટલું હોય છે. આથી એ જ ઊંચાઈએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા mgh જેટલી છે. હવે પદાર્થ પર mg વડે થયેલ, એટલે કે ગુરુત્વીય બળ વડે થયેલ કાર્ય પદાર્થના પ્રારંભિક તથા અંતિમ સ્થાન પર આધાર રાખે છે, તેના ગતિપથ પર આધાર રાખતું નથી. આપણે ફક્ત ઊંચાઈ એચ જ માપવાની છે. પદાર્થ કયા રસ્તે આગળ વધે છે એનું આમાં કાંઈ મહત્ત્વ નથી. જુઓ, અહીંયા આપણને બે ગતિપથ આપ્યા છે, બરાબર. બ્લોક એને સ્થાન એથી સ્થાન બી સુધી લઈ જવા માટે આપણે બે ગતિપથ, એક આપણે આમ સીધે સીધું જ લઈ જઈએ અને બીજું થોડુંક ઉપર જઈ, થોડુંક વાંકું જઈ, થોડુંક ઉપર. બ્લોક એને આપણે બી સુધી પહોંચાડીએ છીએ તો બે જગ્યાએ ઊંચાઈ એચ કેટલી થશે? સરખી, બરાબર. ઊંચાઈ એચ સરખી, એનો અર્થ એમ કે બંને સ્થિતિમાં mgh કેટલું થાય? સરખું. તો બંને પરિસ્થિતિમાં પદાર્થ પર થયેલ કાર્ય mgh જેટલું જ છે. આથી બી બિંદુએ બંનેની સ્થિતિ ઊર્જા mgh જેટલી જ છે. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારમાં આના ઘણા બધા ઉદાહરણો તમે આપી શકશો. ધારો કે કોઈ બહુમાળી ઇમારતમાં તમારે નીચેથી 5મા માળે જવું છે, તમે લિફ્ટમાં જાઓ છો સીધે સીધા ઉપર, બરાબર. એથી બી પથ એક, તો તમારી ઊંચાઈ જમીનથી 5 માળ જેટલી. હવે લિફ્ટ બગડી ગઈ છે તો તમે પગથિયા ચડીને ઉપર જાઓ છો. જુઓ, ત્યારે તમારો ગતિપથ સીડી જે દિશામાં જતી હશે એ જ દિશામાં હશે, પરંતુ તમે 5મા માળે પહોંચી ગયા ત્યારે જમીનથી ઊંચાઈ, તો કે જમીનથી 5 માળ જેટલી. બંને વખતે ઊંચાઈ સરખી પણ ગતિપથ જુદો જુદો. બંને સ્થિતિમાં પદાર્થ પર થયેલ કાર્ય mgh, એટલે કે આપણી સ્થિતિ ઊર્જા કેટલી થશે? mgh જેટલી. વિદ્યાર્થી મિત્રો, તમે ઊર્જા સંરક્ષણનો નિયમ અગાઉ જોઈ ગયા. ઊર્જાના ઘણા બધા સ્વરૂપો આપણે હમણાં જોયા હતા આગળના તાસમાં. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, રાસાયણિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, બરાબર. તો ઉર્જાના એક રૂપને બીજા રૂપમાં આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ. કુદરતમાં પણ આપણને ઉર્જાના અનેક રૂપાંતરણો જોવા મળે
છે। અનેક માનવ પ્રવૃત્તિઓ આપણા દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણો દ્વારા ઉર્જાનું રૂપાંતરણ કરતી હોય છે, બરાબર। તો ઉર્જાનું રૂપાંતરણ થાય ત્યારે શું થાય? ઉર્જા સંરક્ષણનો નિયમ, જ્યારે પણ ઉર્જાનું રૂપાંતરણ થાય ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે। આ નિયમ અનુસાર ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, પરંતુ એની ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી। રૂપાંતરણ પહેલાં અને રૂપાંતરણ બાદ કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે। ઉર્જા સંરક્ષણનો નિયમ દરેક અવસ્થા અને દરેક રૂપાંતરણ માટે સાચો છે કે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં આપણે રૂપાંતરણ કરીએ ત્યારે ઉર્જાનો વ્યય થતો નથી અથવા તો નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી। વિદ્યાર્થી મિત્રો, પદાર્થની ગતિ ઉર્જા EK અને સ્થિતિ ઉર્જા EP ના સરવાળાને પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા E કહેવામાં આવે છે। યાંત્રિક ઉર્જા એટલે શું? તો કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી, સિમ્બોલ વાઇપ્રો EK, સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી, સિમ્બોલ વાઇપ્રો EP। મુક્ત પતન કરતા પદાર્થની યાંત્રિક ઉર્જાની આપણે વાત કરીએ કે પ્રારંભમાં એમ દળના એક પદાર્થને H ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન એટલે શું? અમુક ઊંચાઈએથી પદાર્થને છોડી દેવાનું, એના પર કોઈ પણ પ્રકારનું બળ લગાડવાનું નહીં। તો પદાર્થ છે એ સ્થિર નહીં રહે, પણ શું કરશે? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પૃથ્વીની સપાટી તરફ ગતિ કરશે। તો પ્રારંભમાં પદાર્થની સ્થિતિ ઉર્જા MgH જેટલી છે। આપણે મુક્ત પતન કરાવીએ છીએ, શરૂઆતમાં પદાર્થને H ઊંચાઈએ લઈ ગયા, તો પદાર્થની સ્થિતિ ઉર્જા MgH। પદાર્થ સ્થિર છે એટલે ગતિ ઉર્જા શૂન્ય, કારણ કે તેનો પ્રારંભિક વેગ શૂન્ય છે। એટલે શરૂઆતમાં પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા MgH વત્તા શૂન્ય બરાબર MgH થાય। હવે આપણે પદાર્થને છોડી દઈએ તો પદાર્થ નીચે તરફ ગતિ કરે છે। હવે નીચે તરફ ગતિ કરે ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે। જો કોઈ ક્ષણે પદાર્થનો વેગ V હોય તો તેની ગતિ ઉર્જા 1/2 mv² થાય। પદાર્થ જેમ જેમ નીચે આવતો જાય તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને એટલા જ પ્રમાણમાં એની ગતિ ઉર્જા વધતી જાય। ઉપરથી પદાર્થ નીચે પડે ત્યારે એની ઊંચાઈ H ઘટતી જાય અને એનો વેગ વધતો જાય। ઊંચાઈ ઘટે તો સ્થિતિ ઉર્જા ઘટે અને વેગ વધે તો ગતિ ઉર્જા વધે। અંતિમ અવસ્થામાં પદાર્થ જ્યારે જમીન પર પહોંચે છે ત્યારે તેની ઊંચાઈ H શૂન્ય થઈ જાય તો સ્થિતિ ઉર્જા શૂન્ય, અને પદાર્થ જ્યારે જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ મહત્તમ હોય એટલે ત્યારે તેની ગતિ ઉર્જા કેવી થશે? મહત્તમ। આમ અંતિમ સ્થિતિમાં પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા સ્થિતિ ઉર્જા શૂન્ય અને ગતિ ઉર્જા 1/2 mv² એટલે 0 + 1/2 mv² બરાબર 1/2 mv² થાય। ગતિપથના દરેક બિંદુ પાસે પદાર્થની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે, એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરાબર અચળ। એટલે આપણે લખી શકીએ MgH વત્તા 1/2 mv² બરાબર અચળ। જુઓ, રસ્તામાં ક્યાંય સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, શરૂઆતમાં સ્થિતિ ઉર્જા છે ગતિ ઉર્જા નથી, પદાર્થ જમીન પર પડે ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય પણ ગતિ ઉર્જા મહત્તમ, એટલે સરવાળો હંમેશા કેવો રહેશે? અચળ। સમીકરણ 1 પરથી આપણે કહી શકીએ કે મુક્ત પતન કરતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જળવાઈ રહે છે। ઉર્જા સંરક્ષણનો નિયમ કે ઉર્જાનો વ્યય થતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી, પણ ઉર્જાનો જથ્થો હંમેશા અચળ રહે છે। હવે આપણે બીજી એક વાત કરવાના છીએ, પાઠનો છેલ્લો ટોપિક કાર્ય કરવાનો દર એટલે કે પાવર, બરાબર। વ્યવહારમાં આપણે પાવર શબ્દ વાપર્યો છે, ઘણી વાર સાંભળીએ પણ છીએ, એ તો બહુ પાવર કરે છે, તો એ પાવરને અને ભૌતિક વિજ્ઞાનના પાવરને ઘણો ફેર। ભૌતિક વિજ્ઞાન પાવર કોને કહે છે? આપણે જોઈએ,
પાવર કરેલ કાર્યની ઝડપ માપે છે, એટલે કે કાર્ય કેટલું ઝડપથી કે કેટલું ધીમેથી કરવામાં આવ્યું છે તેનું માપન કરે છે. કાર્ય કરવાના સમય દરને અથવા ઊર્જાના રૂપાંતરણના દરને પાવર કહે છે. પાવર વધારે એનો અર્થ એમ કે થોડા સમયમાં એ વધુ કાર્ય કરે છે, બરાબર. પાવર માટે અંગ્રેજી શબ્દ POWR સ્પેલિંગ, તો એનો પહેલો અક્ષર પી, તો પાવર માટે આપણે સંજ્ઞા વાપરશું પી. જો કોઈ પદાર્થ ટી સમયમાં ડબલ્યુ જેટલું કાર્ય કરતો હોય તો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, એટલે કે પી બરાબર ડબલ્યુ છેદમાં ટી. પાવર માટે આપણે શું વાપરું? પી. પાવરનો એસઆઈ એકમ, કાર્યનો એકમ જૂલ, સમયનો એકમ સેકન્ડ, એટલે શું થશે? જૂલ પ્રતિ સેકન્ડ, જેને વરાળ યંત્રના શોધક જેમ્સ વોટના માનમાં વોટ કહેવામાં આવે છે. એક વોટ બરાબર એક જૂલ પ્રતિ સેકન્ડ. એક વોટ એટલે કેટલું? તો જો કોઈ પદાર્થ એક સેકન્ડમાં એક જૂલ કાર્ય કરતો હોય તો તેના ઉર્જા વપરાશનો દર એક જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો એક વોટ છે તેમ કહેવાય. પાવરના મોટા એકમ કિલોવોટ અને મેગાવોટ છે. જુઓ, કિલોવોટને આગળ કે સિમ્બોલ લગાડ્યું, મેગાવોટ માટે આગળ કેપિટલ એમ. એક કિલોવોટ એટલે 1000 વોટ, 10^3 વોટ, અને 1 મેગાવોટ એટલે 10^6 વોટ. આ તમારે યાદ રાખવાનું છે. પાવરના મોટા એકમ કિલોવોટ અને મેગાવોટ. ઘણીવાર આપણે ફરવા ગયા હોઈએ અને પવન ચક્કી અથવા તો વિન્ડ ફાર્મ જોઈએ અને બહાર લખ્યું હોય 2 મેગાવોટનો વિન્ડ ફાર્મ છે, એનો અર્થ 10^6 × 2 વોટ, બરાબર. આટલા વોટ છે પાવર અહીંયાથી ઉત્પન્ન થશે. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પદાર્થનો પાવર સમય સાથે બદલાતો હોય એનો અર્થ એમ કે તે પદાર્થ જુદા જુદા દરથી કાર્ય કરે છે. આ વખતે સરેરાશ પાવર લેવામાં આવે છે. સરેરાશ પાવર બરાબર ઉપયોગમાં લીધેલી કુલ ઉર્જા ભાગ્યા લીધેલો કુલ સમય. એકમ સમયમાં થતા કાર્યને અથવા રૂપાંતરિત થતી ઉર્જાને પાવર કહેવામાં આવે છે. એક વોટ પાવર, જો કોઈ એજન્ટ સાધન કે મશીન એક જૂલ કાર્ય એક સેકન્ડમાં કરે તો તેનો પાવર 1 વોટ છે તેમ કહેવાય. પાવરનો મોટો એકમ આપણે જોઈ ગયા હમણાં જ, કિલોવોટ અને મેગાવોટ. હવે ઉર્જાની વાત કરીએ તો પાવર ગુણ્યા સમય બરાબર કાર્ય અથવા ઉર્જા. ઉર્જાનો એકમ જૂલ, પણ ઉર્જાનો મોટો વ્યવસાયિક એકમ થાય કિલોવોટ અવર, બરાબર. કાર્યનો એકમ પાવરના સૂત્રમાં આપણે લખવો હોય તો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય. કાર્યનો મોટો એકમ 1 કિલોવોટ અવર, એનો અર્થ એમ કે 1 કિલોવોટ ભાગ્યા 1 કલાક. 1 કિલોવોટ અવર એટલે 1 કિલોવોટ ઉર્જા 1 કલાકમાં વપરાતી હોય તો એને આપણે 1 કિલોવોટ અવર કહીએ. 1 કિલોવોટ ઉર્જા ઉપર અને 1 કલાક નીચે, તો 1 કિલોવોટ અવર, જેને વ્યવહારમાં યુનિટ પણ કહેવામાં આવે છે, બરાબર. 1 કિલોવોટ અવર બરાબર 1 કિલોવોટ × 1 અવર. 1 કિલોવોટ એને વોટ કરીએ તો 1000, અને 1 અવર 1 કલાકની સેકન્ડ કરીએ તો 60 × 60, આમ 1000 × 3600, તો 36 અને 5 મીંડા, બરાબર. 3.6 × 10^6 જૂલ બરાબર 1 કિલોવોટ અવર, જેને યુનિટ પણ કહેવામાં આવે છે. આપણું લાઇટ બિલ યુનિટમાં આવે છે. 100 યુનિટ બિલ આવ્યું, એનો અર્થ એમ કે 100 કિલોવોટ અવર ઉર્જા આપણે વાપરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સમાં આ બધું વિસ્તારથી સરસ આપેલું છે. તમે ટેક્સ ખોલીને વાંચજો અને આજે જે કંઈ ભણાયું એ ધ્યાનથી સાંભળજો. 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10^6 જૂલ,
એમસીક્યુમાં પ્રશ્ન બહુ બધી વાર પૂછાય છે, દસમામાં પણ આ જ ટોપિક આમનામ આવે છે, એટલે તમારે યાદ રાખવાનું છે. ઘરોમાં, ઉદ્યોગોમાં, વ્યવસાયિક સંસ્થાઓમાં વપરાતી ઉર્જા મોટે ભાગે કિલોવોટ અવરમાં દર્શાવાય છે. એક કિલોવોટ અવર વિદ્યુત ઉર્જા બરાબર એક યુનિટ. એક યુનિટ એટલે 3.6 × 10⁶ જૂલ. એક બલ્બ 1000 જૂલ વિદ્યુત ઉર્જા 10 સેકન્ડમાં વાપરે છે, તો તેનો પાવર ગણો. વિદ્યાર્થી મિત્રો, પાવરનું સૂત્ર પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય અહીંયા લાગુ પાડીએ તો W કાર્ય કેટલું આપ્યું છે 1000 જૂલ, સમય કેટલો આપ્યો છે 10 સેકન્ડ, તો P બરાબર W છેદમાં T, 1000 છેદમાં 10, તો 100 જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ, તો 100 વોટ પાવર વાપરે છે. આજનું હોમવર્ક, પહેલો પ્રશ્ન પાવર એટલે શું, પાવરના એકમો જણાવો. બીજો પ્રશ્ન સ્થિતિ ઉર્જા કોને કહેવાય, તેના બે ઉદાહરણો આપો. અને પ્રશ્ન ત્રીજો સ્થિતિ ઉર્જાનું સમીકરણ તારવો. વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નના જવાબ તમારી ફેરબુકમાં લખવાના છે. થેન્ક યુ.